हेलो फ्रेंड्स, हाउ आर यू? फाइन, ओके। तो फ्रेंड्स, गया वीडियो में आपने क्यों पाठ सीखता हता? कौन कैसे मने जे अधूरो रही गयो हतो? बोलो बोलो। हाँ, आपने पाठ बार अपना काम ए पाठ सीखता हता जे अधूरो रही गयो हतो। तो चलो आजे आपने ए पाठ ने आगर समझिए। દીપાલી એક એવી છોકરી છે જે શાળાએ જતી નથી। ચાલો આપણે તેના વિશે જાણીએ। દીપાલી તેના કુટુંબમાં સૌથી મોટી છે। તેના પિતાજી શાકભાજી વેચે છે। તે શાકના બજારમાં જવા વહેલી સવારમાં જ નીકળી જાય છે। તેની માતા કેટલાક ઘરના વાસણો ધોવે છે, તે પણ વહેલી સવારમાં કામ માટે નીકળી જાય છે। એટલે દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે, તે ઘર સાફ કરે છે અને વાસણ પણ સાફ કરે છે। તેને રેડિયો સાંભળવો ખૂબ જ ગમે છે। તે કામ કરતાં કરતાં ગીતો સાંભળે છે। કામ કર્યા બાદ તે તેના ભાઈને પિતા પાસે મૂકવા જાય છે। પછી તે તેની નાની બહેનો સુમન અને શૈલાને શાળાએ લઈ જાય છે। દીપાલી તેની માતાને ઘરના કામમાં મદદ કરે છે। બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે। સાંજે તે પડોશના બીજા બાળકો સાથે રમે છે। તેની માતા સાંજે ઘરે મોડા આવે છે। દીપાલી તેની માતાને સાંજનું જમવાનું બનાવવામાં મદદ કરે છે। તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે। રાતે દીપાલી પઠાળીમાં સૂઈને તેની બહેનની શાળાનું પુસ્તક વાંચવાનું પસંદ કરે છે। તે ધોરણ 3 સુધી જ ભણી છે। 3 વર્ષ પહેલાં જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો એટલે તેની સંભાળ રાખવા દીપાલીએ ઘરે રહેવું પડ્યું। આ કારણે તે વધારે ભણી શકી નહીં। તેને લાગે છે કે પુસ્તકો વાંચવાથી તેને જાણવા મળશે। હવે તે ફરી શાળામાં દાખલ થાય છે અને નિયમિત શાળાએ જાય છે। જોયું ને ફ્રેન્ડ્સ, દીપાલી ઘરના કામ કરે છે માટે તે શાળાએ જઈ શકતી નથી। સો ફ્રેન્ડ્સ, તમે બધા તમારા ઘરના જે સભ્ય છે, તમારા મમ્મી પપ્પા દાદા દાદી, તે બધાને જ તમે ઘરના કામમાં મદદ કરવા લાગો છો? કોણ કોણ કરે છે ઘરમાં કામ, બોલો અને ઊંચી કરો। અરે વાહ, બધા જ કરો છો, વેરી ગુડ। તો ફ્રેન્ડ્સ, આપણે બધાએ પણ આપણા ઘરના સભ્યોને કામ કરવામાં મદદ કરવી જોઈએ। અને એવા કેટલા છોકરાઓ છે કે જે ઘર ઉપરાંત જે ઘરમાં કામ કરો છો તે ઉપરાંત બહારના કામમાં પણ મદદ કરવા લાગે છે? સાચું બોલો, આંગળી ઊંચી કરો, સરસ, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આપણે આપણા ઘરના સભ્યોને કામ કરવામાં મદદ કરવી જોઈએ। ત્યારબાદ ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં એવા કેટલા સભ્યો છે કે જે ઘરના કામમાં મદદ કરે છે? કોણ કરે છે બોલો, અને કયા કયા કામ કરે છે તેઓ, કોણ કહેશે મને? હા, બરાબર છે, જેમ કે મમ્મી ઘરના તમામ કામ જેવા કે રસોઈ બનાવવી, ઘરની સાફસફાઈ કરવી અને ઘરની વ્યવસ્થા જાળવવી, આ કામ કરે છે। ત્યારબાદ ફ્રેન્ડ્સ, બહેન હોય તો બહેન એ ઘરના તમામ કાર્યોમાં મમ્મીને મદદરૂપ થાય છે। ત્યારબાદ મોટા ભાઈ હોય તો તે બજારમાંથી ઘરનો સામાન લાવી આપે છે। ત્યારબાદ પપ્પા એ કુટુંબના સામાજિક કાર્યો અને બેંકને લગતા અથવા બીજા બહારના કાર્યો તે કરે છે। આમ ઘરના જુદા જુદા સભ્યો જે આપણા ઘરમાં રહેતા હોય તો તેઓ જુદા જુદા કાર્યો કરે છે। તમારા ઘરના પણ કાર્યો આ રીતે તમારા ઘરના જુદા જુદા સભ્યો કરતા હશે, બરાબર ને ફ્રેન્ડ્સ? અને બાર મિત્રો, આપણા કુટુંબના સભ્યોમાંથી જે પપ્પા અથવા મોટા પપ્પા અથવા તો દાદા જે જેન્ટ્સ હોય આપણા ઘરની અંદર કુટુંબના સભ્યો, તો તેઓ બહાર કામ કરવા જાય છે તો તેઓને કામના બદલામાં પૈસા મળે છે। ફ્રેન્ડ્સ, તમારા કુટુંબના સભ્યોમાં એવા કયા સભ્યો છે કે જેઓને તેઓ કામ તો કરે છે પરંતુ તેઓને કામ કરવાના બદલામાં પૈસા નથી મળતા, કોણ કહેશે મને, બોલો? હા, તમારી જે મમ્મી છે, દાદી છે, કાકી છે, બરાબર ને, બેન છે, તો તેઓને ઘરમાં કામ કરવાના તેઓને પૈસા મળતા નથી, બરાબર ને? ત્યારબાદ ફ્રેન્ડ્સ, તમારી જે દાદી કે નાની હોય તો તેઓને પૂછજો કે તેઓ જ્યારે નાના હતા તો તેઓ શું કામ કરતા હતા, બધા પૂછજો, હા,
હું બધાને ફરી બીજા વિડીયોમાં પૂછીશ કે તેઓ કયા કયા કામ કરતા હતા, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, અહીંયા પણ એક સરલા નામની નાની તમારા જેવી છોકરી છે, તો તેની બાને આ પ્રશ્ન પૂછે છે. તો એની બા એને શું જવાબ આપે છે તે આપણે જોઈએ. સરલાની દાદી કહે છે કે જ્યારે હું નાની હતી ત્યારે મારે મારા વડીલોને લાકડા વીણવામાં, છાણા બનાવવામાં અને છાણથી દીવાલ લીપવામાં મદદ કરતી હતી. હવે આપણી પાસે સગડી છે જે ગેસથી ચાલે છે. આપણા ઘરની દીવાલ લો અને છત સિમેન્ટની છે. સરલાને તેના બાએ બાળપણમાં જે કામ કર્યા એવા કોઈ કામ કરવાની જરૂર નથી. કેમ, કોઈ કહેશો મને? હા, કારણ કે પહેલાંના સમયમાં જે દીવાલો હતી તે કાચી હતી, એટલે એને છાણથી લીપવી પડતી હતી. પરંતુ હમણાં જે દીવાલો છે તે પાકી હોય છે, એટલે આપણે એને લીપવાની જરૂર પડતી નથી. અને પહેલાંના સમયમાં ચૂલો હતો, એટલે લાકડા છાણા વીણવા જવું પડતું હતું. પરંતુ હવે આપણી પાસે ગેસ સ્ટવ છે જે ગેસથી ચાલે છે, એટલે આપણે હવે લાકડા છાણા વીણવા જવું પડતું નથી. આમ પહેલાના સમયમાં અને અત્યારના સમયમાં આટલો ફરક છે. તો ફ્રેન્ડ્સ, આ દીપાલી જેવા ઘણા બધા એવા છોકરાઓ હોય છે કે જેઓને ઘરમાં કામ કરવાનું હોવાથી કાં તો બીજા કોઈ કારણોસર તેઓ શાળાએ જઈ શકતા નથી. તો ફ્રેન્ડ્સ, શું તમે કોઈ એવા બાળકને જાણો છો? તમારામાંથી કેટલાક એવા છોકરાઓ હશે કે જેઓ આવા બાળકને ઓળખતા હશે, પરંતુ કેટલાક છોકરાઓ આવા બાળકોને ઓળખતા હશે નહીં, બરાબર ને? પરંતુ ફ્રેન્ડ્સ, જો કોઈ એવું બાળક હોય તમારી આજુબાજુ, કદાચ એવું વિચારો કે એવું બાળક હોય કે જે શાળાએ જતું નહીં હોય, અને તમને એવું કહેવામાં આવે કે તમારે એ બાળકને શાળાએ આવતો કરવાનું છે, તો તમે એના માટે શું પ્રયત્ન કરશો? શું શું કરશો કે બાળક શાળાએ આવી શકે? કોણ કહેશે મને, બોલો? હા ફ્રેન્ડ્સ, એના માટે આપણે એના માતા પિતાને મળી શકીએ અને એના માતા પિતાને સમજાવવું જોઈએ કે તમારા બાળકને સ્કૂલે મોકલો, બરાબર ને? અને ભવિષ્યમાં પણ શિક્ષણનું કેટલું મહત્ત્વ છે એ બાબત પણ આપણે તેના માતા પિતાને સમજાવવાની હોય, બરાબર ને? આ રીતે આપણે એ બાળકને શાળાએ આવતું કરી શકીએ, બરાબર ને? અને બીજા એવા ઘણા બધા પ્રયત્નો પણ હશે કે જેના દ્વારા એ બાળક શાળાએ આવતું થાય. તો ફ્રેન્ડ્સ, આ સાથે અહીંયા આ પાઠ 12 આપણા કામ એ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ પાઠમાં ઘણી એવી સારી સમજ પડી ગઈ હશે. પડી છે ને બધાને સમજ? ઓકે, તો ફ્રેન્ડ્સ ફરી મળીશું. બાય બાય, ટેક કેર.